સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગાવાહિની, ગોરક્ષા દ્વારા દિલ્હીના બજરંગ દળના કાર્યકર્તા રિંકુ શર્માની હત્યાના વિરોધમાં પ્રાંતિજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. દિલ્હી ખાતે તારીખ 10 ફેબ્રુઆરી 2021 રોજ દિલ્હીમાં બજરંગ દળના કાર્યકર્તા રિંકુ શર્માને મુસ્લિમ જેહાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી, જેના વિરોધમાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, ગૌરક્ષા દ્વારા આજે સૂત્રોચ્ચારો, ન્યાય આપ્યોની માંગ સાથે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાંત કચેરીના રિશ્તેદાર બીકે શાહને આવેદનપત્ર આપી રિંકુ શર્માના હત્યારાઓને ફાંસીની સજા થાય અને અન્ય હુમલાખોરોને કાયદેસરની કાર્યવાહી થાય અને મૃતક રિંકુ શર્માના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી તથા તેના કુટુંબને 1 કરોડની સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. તો આ પ્રસંગે બજરંગ દળ સંયોજક વિજયસિંહ મકવાણા, જિલ્લા સદસ્ય નટુભાઈ બારોટ, મંત્રી પ્રાંતિજ પ્રખંડ અંકિત પટેલ, મેહુલસિંહ ઝાલા, મનુષિંહ રાઠોડ, પરીખ વિશ્વેશભાઈ, સંદીપ શાહ, મહેન્દ્રસિંહ રાઠોડ, વિષ્ણુ રાજ, માનસિંહ જીગરભોઈ, ભાવેશભાઈ વગેરે કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.